માં ભગવતી જગત ની અંદર માં આજે રાજકોટ ગામના આંગણે જે મિત્રો માં ભગવતી મારી મેરડી મારી કંડિયાની આંગણે કહેવાય મિત્રો ધીંગો ધણી એક મારા બાપ રખો
મારી રાજા વિજની દેવી અને જેનું નામ હતા સપન કરોડ રૂવાળા બેઠા થઈ જાય એવો અમારા વડવાણિયા કોના મારા દાદા ભાણજી અને અહીંયા જો તો તમે એક મારી હામા કાંઠા વાળી મેરડી અને એક મારી ફાટક વાળી મેરડી હો એ મારી નાચ માથે આંગળી નથી સીધાજી ભાઈ કદાચ સર તમારી જીવી ઉઠી ગઈ હોય અને આ જગ્યામાં મારી નાચ ભરોતો આવે અને મારી નાચ માથે કોઈ રાવા કોઈ દેતરા જાગી જાય અને થપાક નો ભા કરી લે અને મારી મેરડી ને યાદ કરે કાય મળે મારી જીવી તો હોય ગઈ છે પણ તારી જગ્યામાં પડ્યા છે મારી હામા કાંઠા વાળી મેરડી તું ત્યાં હોય ગઈ છે અને કદાચ મારી નાચ મારી મેરડી માં ભાવ રાખે અને ભાવ નો માંડો હોય મારી મેરડી નો મારી હામા કાંઠે વાળી મેરડી નો ભાવ નો માંડો કે બેટા ભલે હું હામે કાંઠે બેઠી પણ મદ્રાસ થઈ જાય અને કદાચ કોઈ મારી નાચ ના પહોળા મને દુખિયા મને હાથ પડે અને 12 વર્ષની બાળકી બની હાથમાં લાકડી લઈ બેટા આ કાંઠે આવી જાવ ને રખોપા ન કરું ને મર્યા પછી હિસાબ નો લેવો અને એક ને કરોડો અને આખા કરોડ નો છોડું તેને મને હામા કાંઠા વાળી મને મેળવીને મને જગત માં મને ખોટ લાગી જાય મારી હામા કાંઠા વાળી મેરડી નો માનવો ના કે છે કઈ મળે અમે તો તારી જગ્યામાં બેઠા છે પણ બાપ આજ કોઈ મારી નાયક ના પહોળા માથે લાંબી આંગળી સીધે બેટા મેરડી જો જાગી ન જાય તેથી મને આમા કાંઠા વાળો મને ખૂબ લાગી તો મિત્રો ભાવથી મને જઈ બોલી આપણા કાર્યક્રમ નો દોર આગળ વધારી પણ બધા સર્વે પધારેલ મહેમાનો ભાવથી બધા બે આતોષા કરી અને માં મેરડી ને યાદ કરી બોલી હામા કાંઠા વાળી મેરડી માં જઈ તો એવી બોલો આપણો અવાજ હામા કાંઠે સંભળાવો જોઈએ ભાઈ અને મારી મેરડી જાગી જવી જોઈએ ભાઈ બાપ એટલે બધા ભાવથી બોલી હામા કાંઠા વાળી મેરડી માં સાંભળે સાંભળે બાપ કેમ નો સાંભળે
આવો અંતર નો હાથ હોય મારી મેરણી સાંભળે છે તો આપણે ફરી વખત બધા આવતી ભાઈ ઘણી ફૂલના હાર લેવા જોઈએ બધા નીચે બેજો થોડીક વાર ભૂવા આવે ત્યાં નાખજો ભાઈ આજે તો આપણે માની આરતી ગાવાની છે પછી બધા ભૂવાને લેવાના છે મિત્રો આલે એ દડુભાઈ બધા નીચે બેસજો થોડીક વાર અને ભાઈ અહીંયા ઉભેલા નાના નાના છોકરા છે ને ઓલા સ્પીકર માથે પડશે તો લાગી જાય એટલે ન્યાથી નીચે બેસી જાવ એટલે મિત્રો જેટલી તમને જ્યાં જગ્યા મળે ત્યાં નીચે બેસી જાવ ને જેટલી શાંતિ રાખે એટલી શાંતિ રાખો બાપ લે ભાવથી માનો જે જે કાર કરવાનો છે તો મિત્રો જગત ભૂમકા ની દેવી ઉડવાની આકુર ના ભાનજી બાપા કોઈ કરેલા કામ હોય મારી નાયત માથે કોઈ દુખિયા કોઈ રોગિયા કોઈ જોડિયા કોઈ ઝપટિયા આવી જાય અને બેટા કદાચ પાણી નો કોળસો ઉવારી પી જાય અને મેરડી જો હજમ ન કરી જાવ ને તેની દુનિયામાં હું મેરડી મટી જાઉં બાપ રે બોલીએ ફાટક વાલી મેરડી માં એટલે મિત્રો અહીંયા ભાવથી માં મેરડી નો માંડો રૂપો છે એમાં અમારા આહિર કોળ હા એ પણ અહીંયા ઉપસ્થિત છે ને પેલા એમને જોતા તાલીઓ આગળ ગયા છે બધા અમારા આહિર કોળ એટલે મા ભગવતી ની આરતી કરી જગદંબા માતો જો અમે જપીએ અખંડ તમારા પ્રગટ સો મારે તમારા દે નર નારી તમને હે દેવડા જગમગ જગમગ
એમના તરફથી પણ અને એમનો બહુ ભાવ હતો ભાઈ, 500 ને રૂપિયા આપી અને મારી હામા કાંઠે વાળી મેરની ની આરતી બધા એમને પણ ખૂબ તાળીઓ ના કરતાથી બધા લે બાપા ઓ oh.
200 રૂપિયા આપીને માં ભગવતી ની આરતી વધાવે, આમનો 45,000 વાળો. રમેશભાઈ ધર્મસિંહભાઈ એમના તરફથી, ઉમેશભાઈ ધર્મસિંહભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી, 500 રૂપિયા આપીને માં ભગવતની આરતી વધાવીને તાલીઓના ગળગાથી વધાવો. વધો ભાઈ, વિનુભાઈ ના ભાઈબંધ બટુકભાઈ લીલું નાખતા હતા એમના તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધારે એમને તાલી વધાવી વધારે. રમેશભાઈ પ્રેમજીભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે, આમણે પણ ખૂબ તાલીઓ લાગે વધાવે. પ્રતાપ કેવો છે બિપિનભાઈ પોલીસ વાળા તરફથી મિત્રો, હા તાલીઓ ના ગળગાત વધાવો 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 સાહેબ વધાવો. બિપિનભાઈ પોલીસ વાળા તરફથી 291 રૂપિયા આપી અને મારી હામા કાંઠા વાળી મેરડી ની આરતી વધાવે, હું માનો ભાઈ પ્રતાપ છે. ભાઈ તરફથી 501 રૂપિયા આપી અને માં સકત મને જઈ બોલાવે તો એમને પણ તાલીઓ ના ગળગાત વધાવો. ભૂપતભાઈ દેવાભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી અને મારી હામા કાંઠા વાળી મેરડી મને જઈ બોલા મિત્રો, અમને તાલી ધોધાવો વધો ભાઈ તાલી. અમારે વાહણિકા પરિવારના ભુવા ગાંગા બાપા એમના તરફથી 200 રૂપિયા આપી અને માં મેરડીને જઈ બોલાવે. જિગ્નેશભાઈ રાઘોભાઈ પટેલ એમના તરફથી 200 રૂપિયા આપી અને માં મેરડીને આરતી વધારે મિત્રો, એમને તાલી વધારે. નળુભાઈ તરફથી 501 રૂપિયા આપી અને શત્રુબાપા લીલિયા
એમના તરફથી મા ભગવતીની આરતી વધાવે મિત્રો, આમને જુદા તાલુલા કરી વધાવે મિત્રો, આ સતુર બાપાને. ભગવતી મિત્રો આરતી વધારે એમને તાલી ધોધાવો ભાઈ, તાલી ભગવતી પર આ યુવા ગ્રુપ તરફથી 500 ની રૂપિયા આપી અને માં ભગવતીની શારભાઈ મને આરતી વધારે એમના તાલીમના ગરજા બતાવો. અમારા સુખભાઈ ભુવાશ્રી, કાલુભાઈ ભુવાશ્રી, અશુભાઈ ગૌસ્વામી, જગાભાઈ, દીપકભાઈ, પરસોત્તમભાઈ, રાજુભાઈ અને રાવતભાઈ, આ બધા તરફથી મિત્રો 1151 રૂપિયા આપી અને મારી બેનભાઈ ની આરતી વધારે મિત્રો અમને તાલીઓ ના ગણ્યા કરાવી. પણ બાપ હવે આપણે ભુવાને બધાને દર્શન કરવાના છે અને ખાલી અડધી મિનિટ માટે બધાને કોઈ મારી હામા કાંઠા વાળી મેરડી ને માનતો હોય, બધા માનો છો ને ભાઈ, મેરડી ને કોણ નો માને ભાઈ? ભીમાભાઈ વાહનિકા તરફથી 200 ની રૂપિયા આપી મા ભગવતી ને જે બોલાવે. અમારા પરણભાઈ ડાંગર એમના તરફથી, અમારા વિનુભાઈ ને 200 રૂપિયા આપી પાકડી બંધાવે એમને તાલીઓ ના ગણ્યા વધાવો વધુ ભાઈ તાલીઓ ના ગણ્યા અને 200 રૂપિયા આપી માં મેરડી ની આરતી વધાવે એમને પણ ખૂબ તાલીઓ ના ગણ્યા વધાવો. પણ મિત્રો બધાને એક સાથે
આપણે મેરડી ને બીજું તો શું આપીએ કે ભાઈ, બે હાથ ને ત્રીજું માથું, કે મને પગે લાગે પાર બાપ, તારી ગતિ રીતે અમે પામી નો એકી મળે. અલે મિત્રો બધાને ભાવ થી બ્યાતો સા કરી અને અડધી મિનિટ માટે ખાલી, કોઈ મારી ફાટક વાળી મેરડી ને માનતો હોય, કોઈ મારા દાદા ભાણજી ને માનતા હોય, કોઈ મારા બાપ રખા ને માનતા હોય, કોઈ મારી માં શારદોઈ ને માનતા હોય, અને કોઈ પોતાની દેવી ને કદાચ હકતોડી મારી ખોડિયાર મારી વિહોજ મારી મેરડી મારી ગેલ ને માનતા હોય, આજ મિત્રો અને કોઈ મારી પારકરી ને માનતો હોય, બધાને જે જે માનતા હોય એના નામ ને બિયા દોસા કરી તાલી પાડવાની છે અડધી મિનિટ માટે. આ બધા પારશો ને બધા, કોઈ બાકી છે તને બાપો, જ્યાં સુધી તમને અવાજ પહોંચે ત્યાં સુધી, એટલે બાપ આય મનોબ ને શોભાઈ કરે ભાવથી માનો માંડવો નાખ્યો છે ને ભાઈ, અને એની કમાઈ છે, મારી મેરડી ની કમાઈ છે ભાઈ, આપણું કઈ નથી. એટલે કહું ત્યારે, કહું ત્યારે બધા ભાઈઓ બહેનો વડીલો, મિત્રો આમ જો મેરડી ને માનતો હોય, જે મારી ફાટક વાળી મેરડી મારી હામાકાંઠા વાળી મેરડી ને માનતા મિત્રો, એ તો બધા બીયા દુસા કરી જાઓ, બીયા દુસા કરી ભાઈ, હા મારી મેરડી ને
અમારે 651 રૂપિયા આપી જય મેરડી ગ્રુપ એમના તરફથી મિત્રો પ્રસાદી મેરડી માને મિત્રો આરતી વધાવે અમને તાળીઓ ના ગળ્યાથી વધાવો અને ગોબરભાઈ ભોણિયા ને ગોબરભાઈ સેવાભાઈ ભોણિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને હામા કાઠાવાળી મેરડી માને જે બોલાવે અમને તાળીઓ ના ગળ્યાથી વધાવ્યો ભાઈ કિરણભાઈ ગોપાલભાઈ હળવદિયા હળવદિયા પધાર્યા નાની બાપાની વસ્તી તરફથી 500 રૂપિયા આપી અને માં મેરડીને જઈ બોલાવી મિત્રો અમે તાલીઓ વધાવી દો આપણે આ દુનિયામાં દુઃખ સિવાય મેળવી નથી મળતી ભાઈઓ જગત ભાઈ થોડુંક શાંતિ રાખો ને ખરેખર મિત્રો અહીંયા આપણે દેહ મુક્તિ પરદેમાં વ્રતો આવ્યા છે ભાઈ અને શાંતિ રાખવા મજા આવશે ભાઈ નકર તમને આનંદ નહીં આવે અમને મજા નહીં આવે ભાઈ મિત્રો અહીંયા ખુલ્લામાં ઉશાળા ભરી નાના નાના પહોળાને લઈ અને આ રાજકોટની પાવન ધરતીમાં વ્રતો આવ્યા છે ભાઈ અને સાધન સાપરા વાળા છે એના ખળામાં ખોળ કરી છે અને આપણા ગરીબનું હોય કોણ એટલે રૂપિયા વાળાના કેસ તો ઓલી કોરાટમાં જાય આપણો ગરીબનો કેસ ક્યાં જાય મારી હામા કાઠાવાળી મેરની પાસે ગરીબનો કેસ જાય ખરેખર મિત્રો એમાં અમારા અરવિંદભાઈ મારા
મારી પેલૈયાના કાઠા વાળી મિત્રો અહીંયા ભગવતી પરામાં સાજર સાપો વાળ્યો છે. દુખ પડે ને તે દુનિયામાં એક દેવી સિવાય કોઈ સાંભળે નહીં. અને ભૂખ્યા તરસ્યા નહીં ને મળાય એ મારા બસલા ના ભૂખ્યા ઉઠાડજે પણ ભૂખ્યા હોવા જ નહીં. એવા અમારે જયંતી બાપા ની વસ્તી બાકી રહી ગયા પણ સતત પાછળ થઈ ગયું કે ભાઈ અમારા 590 રૂપિયા નાની એવી ભેટ હું બીજું તો શું આપી શકું ભાઈ, પણ ભાવ થી આપો ને ખાલી અગરબત્તી આપો તો લાખો નું માની લે. ખાવાની ક્યાં ભૂખી છે અને એને ક્યાં કઈ જોઈ છે ભાઈ, એને કઈ જોતું નથી ભાઈ. એને તો ખાલી એક વાર એમ કે ગાય માં ભલા મારા માં કે જો થાન કે બેઠી નો થઈ જાય જાય અને ઓશિયાળું આહુરું તો અમારી હામા કાંઠા વાળી મેરડી ખમી નથી એકી મારી નાય તો. એવા અમારા રીમભાઈ 500 રૂપિયા આપી મારી હામા કાંઠા વાળી મેરડી ની જઈ બોલાવે અમને તાલીઓ ના ગળિયા ધોધાવ ખૂબ તાલીઓ ધોધાવ ભાઈ. પણ જ્યારે વિપદ પડી જાય ત્યારે દોયલો સમય આવી જાય અને વગર વાગે કો રાવા જાગે ને થપાટમાં ઘા કરી લે તેથી કદાચ બાપ હોય ને જો જીવતો બાપ હોય તો બાપ ને પેલા કે બાપા મને વગર વાગે મને થપાટમાં ઘા મારી દીધો. હવે આ તો હમણાં આ શબ્દ તો બધાને બહુ લાગુ પડે અરવિંદભાઈ. તેથી પોતાનો બાપ શું કે મારી હું ગરીબ મારો બાપ ગરીબ મારા બસડા ગરીબ મારા ઝૂંપડા ગરીબ પણ મારી હામા કાંઠા વાળી મેળડી નથી. તેથી કીધું કે મારા દીપી ક્યાં રવા દે મને હામા કાંઠા વાળી મેળડી મને ટપોરો મારી માં અને ઓશિયારો પંજમાં દામણ મેળડી ને ઉભી કરી છે તો કે એ નો કરી દો અને જગ્યામાં જો નબળો નિહાપો નાખવા દો તારી દીવી પેલા જો જાગૃત નો થઈ જાવ તેર મને હામા કાંઠા વાળું મને મેળવીને કોઈ ઠગી જાય તો જે હો જાદી કદા હવામાં નો તાવ આવી જાય અને મેળડી તો ઉપડતા તાવામાં રમતું નો માનું ને તો તમને હામા કાંઠા વાળી મને મેળડી ને ખોટ લાગી જાય બાપ. ભરી ભરી હિસાબ નો લઈ આવું તેથી મને હામા કાંઠા વાળા મેળવીને ખાધું.
મરવતી નહીં મારી મેલડે Mm-hmm.
મિત્રો બધા શાંતિ થી નીચે બેસી જાઓ. ભાઈ બધા લાલ ટીશર્ટ વાળા જય માં મેરડે લખ્યું છે ને, એ બધા આ બધાને થોડીક વ્યવસ્થા કરી આપો અને શાંતિ બધા નીચે બેસાડો. મેરડી ને મને ખોટ લાગી જાય બાપ.
ખરેખર મિત્રો અહીંયા જગતમાં બધાનો ભાવ કેવો છે ભાઈ? આ દુનિયામાં યુવા ગ્રુપ કે કદાચ કોઈ વડીલો હોય એને તો બધાનો ભાવ હોય, પણ આ તો નાના નાના પહોળા સાહેબ બાળ ગ્રુપ, બાળ ગ્રુપ તરફથી 500 રૂપિયા આપી અને મારી મોગલની જય બોલા મિત્રો, એમને જોદાર તાલી પાકડ્યા હતા. કેટલા નામે મેરડી ઓળખાય છે, પણ મારી કંડિયાની નાગણી છે સાહેબ મેરડી તો, પણ જેથી મારા દાદા વિહાની મેરડી કહેવાની.
વાલી દા જગત ની માલ બાજુ ના દેહ નો અગ્નિ લાગવા દઉં ને મેરની ને બાબાની મેંદી બાબાની મેંદી ભાઈ તમે પેલા એક નિર્ણય કરજો, બીજા સાલુ રાખવાનું કે પાંચ જણા બંધ કરવાનું કે એવું નો કરતા. આમાં સાલુ કરું તો બીજા કે બંધ કરું તો બીજા કે એવું નો કરતા. ભાઈ એક જણો હેલ્પિંગ કરજો. શું મેરણી ને બોલાવે છે આજ કદાચ મારે મેરણી નો બની જા અને દુનિયા ની માલમાં બેઠા તારો વાળ વાંકો થવા દઉં ને એટલે મને દાદા વિહાની મેરણી ને ખોઈ નાખી દેવો.
Thank you.
આ દુનિયામાં મિત્રો મારી મેરડી ને જગત માં કોણ નથી માનતો ભાઈ, કેટલા માને છે ભાઈ, રહેશે ભગવતી પરામાં, ભલે મારી હામા કાંઠે બેઠી છે પણ મને ભાઈ વાત કરી બેઠી છે ત્યાં, પણ એનું મુખ આયા છે સાહેબ. બાપ અને 12 મહિને આપણે તો અહીંયા ભાવથી માનવું નાખ્યો છે ને આ 12 મહિને આ ગ્રુપ મારી બેનની ગ્રુપ આમાં કાઠા વાળી મિત્રો 12 મહિને કઈ આપે કે ન આપે પણ મારી મેરડી એને જરૂર આપે છે, કારણ કે બાપ અમે આજથી ગમે ત્યાં હાલતા થાય ને ભાઈ વાત કરી અમે મેરડીના દર્શન કરીને હાલતા થાય છો કે મારી હામા કાંઠા વાળી મેરડી તું ભેગી આવી છે અને બેટા પાસ કરમ જો મોર ભેગી નો હાલતી થાવ ને તેર મને હામા કાંઠા વાળી મારી મેરડી ને કોણ લાગી જાય અને મારી મેરડીના નામ ઉપર એકવાર ભરોસો રાખો. જો દુનિયામાં તમારો વાળ વાકો થવા દો તેથી મને હામા કાંઠા વાળી મને મેરડી ને ખોટ લાગી જાય સાહેબ. બાવા મેં 67 એમનો આગેવાન મારે વીર ખેતલાને યાદ કરી બાપ એ મારા આયુના આગેવાન મારા વીર ખેતલા બાપ વધારો યાદ કરજે મને સુરજા દીકરી, અને જો તારી વાલે જો ન આવી ઉભી રહું ને
તેથી મને મોરા વળી મને મોમાઈને મને ખોટ લાગી જાય બાપ. અને બેટા કદાચ સંસાર દુઃખ વડે મારી સુરજા દીકરી અને મને મોમાઈ ના મદરા થી મને હાથ પાડજે. અને કદાચ જો આવેલું ભીનો રહો ને તે મને મોમાઈ ને મને ખોટ લાગી જાય. કારણ કે મિત્રો અહીંયા જે મેરડી ગ્રુપ છે ને ભાઈ, કે બાપ એકવાર અમે મેરડી હામો નમણો રાખી અને આજે હાલતા થાય છે ને, અમારી હામા કાંઠા વાળી મેરડી અમારી ભેગી આવે છે બાપ.
આજ મને સાવન ઓળખી દીધે દીકરાઓ. ઓલા કાળિયા બિલકો ને બેટા તારા હારડા નો ગાવ ને તેને મને કોટડા ના કાંગરા વાળી મને સાવન મને ખોજ લાગી લેવો. કારણ કે મિત્રો અહીંયા મારા દાદા દેવારામ એ જાવ્યાની મેરડી હો ભાઈ, એને ટપોરો મનાય ને ભાઈ. પણ કદાચ છે બેટા મને દેવારામની મેરડી ને મને કોક કોક યાદ કરજે. હજુ આવીને ભીનો રહું ને તેની દુનિયામાં મને દેવારામની મને મેરડી ને ખોજ લાગે. બાળકી બની અને બેટા જો તાવાની માલ પર નાવણ ન કરું ને તે મને દેવારામની મને મેરડી ને મને ખોટ લાગી જાય બાપ.